બિંદાસ બોલો, સુરતીઓ. આજે આપણે સુરત શહેરના મજૂરા ગેટ વિસ્તારમાં આવી રહ્યા છે. સવારની પોર છે, કેટલાક લોકો કામ ધંધે જઈ રહ્યા છે ત્યારે ટીઆરપીના જવાનો ગોઠવાઈ ગયા છે. આજે કેટલાક લોકો આવા દેખાશે જે કાયદાનું પાલન કરતા નહીં દેખાશે અને કેટલા બહાના કાઢશે એ આપણે આજે સુરત શહેરના મજૂરા ગેટ વિસ્તારમાં જોઈએ. નવીલ સર, અત્યારે હું જરા ઇમરજન્સી કામમાં જાઉં છું, એક્સપાયર્ડ થઈ ગયા છે, સાથે જ છે. ભૂલી ગયા. હેલ્મેટ પહેરવાથી શું ફાયદો છે તમને ખબર? હેલ્મેટ પહેરવાથી કોને ફાયદો? પોતાને જ ફાયદો છે. આપણે કેમ નહીં પહેર્યું? ભૂલી ગયા એટલે. એટલે હવે જલ્દી જલ્દીમાં ભૂલી ગયા, કામમાં જલ્દીમાં ભૂલી ગયા, જલ્દીમાં ભૂલી ગયા. એટલે આવતા બીજી વખત તમે હેલ્મેટ પહેરો. ચોક્કસ ચોક્કસ. દિલ નહીં થયું યાર આજે. પોલીસવાળા મને જ લઈ જાય ઘરે, બસ બહુ મહેરબાની. અરે જિંદગીથી જ ત્રાસી ગયો છું. બસ હવે જઈએ પછી કોઈ ફાયદો નહીં, હેલ્મેટનો કોઈ જ ફાયદો નહીં, કોઈ ફાયદો નહીં. એ કાયદા તો નોટ કમાવા માટે કાઢે ને ગવર્મેન્ટ, બાકી શેને માટે કાઢે? બરાબર ને? ગવર્મેન્ટનો. સેફટી. યસ. તમારા માટે સારું છે પહેરવું હોય તો, નહીં તો પછી ઉપરવાળો જ મદદ કરે બધાની. એક્સિડન્ટ થાય તો ઇન્જરી નહીં થાય બ્રેઇનમાં, એના માટે. અને જે લોકો હેલ્મેટ પહેરતા નથી એમને શું મેસેજ આપો? ખાલી પોલીસથી બચવા માટે જ નહીં પહેરવું એવું નથી, સેફટી માટે પહેરવું જોઈએ દરેકે. હેલ્મેટ ભૂલાઈ ગયું ઘરેથી આજે. જરૂરી છે ને, માણસની સેફટી માટે જ છે, આપણી જનતાની સેફટી માટે જ છે. હેલ્મેટ પહેરવું જરૂરી છે. હું ભૂલી ગયો, બાકી પહેરવું જરૂરી જ છે. હું સાથે જ હોય મારી સાથે હેલ્મેટ ઉતાવળમાં. આ ભાઈ હેલ્મેટ ભૂલી ગયા છે. લાગી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીએ ને એમને પૂછીએ કે તમે હેલ્મેટ કેમ નહીં પહેર્યું? સર આપને હેલ્મેટ કેમ નહીં? સર આજે હું હેલ્મેટ એકચ્યુઅલી હું મારા ઓફિસે ભૂલી ગયો છું અને અચાનક આવવાનું થયું મારે કોલેજ. એમ તો કોલેજ બંધ છે પણ પ્રોજેક્ટના વર્કથી હું અહીંયા આવવાનો થયો તો અચાનક મારે નીકળવાનું થયું અને હું હેલ્મેટ ભૂલી. ફાયદા અમને જ છે પણ આજે હું ભૂલી ગયો. દરરોજ હું કેરી કરું છું મારું હેલ્મેટ પણ આજે હું ભૂલી ગયો છું. આ છે આપણા સુરતી લાલાઓ જે કોલેજ સ્ટુડન્ટ છે ને, સવારે બનીને કોલેજ નીકળવા માટે જતા હતા ત્યારે એ લોકો હેલ્મેટ પોતાના જ ઘરે ભૂલી ગયા, એવું અમારા ભાઈનું કેવું છે. હેલ્મેટ લેવાનો છે, ભીલાજી લેવા જાવ છો બાકી છે. આપણે મને બરાબર ખબર છે, હમણે અભી લઈ આવું, અત્યારે લઈ આવું, બસ અત્યારે અભી લઈ આવું. નહીં ના રસ્તા ફાડીએ પહેલાં લઈ આવું, અભી હમણાં સામે લઈને આવું. બોલો. આજે અમારા સુરતી લાલાઓ જ્યારે સુરત પોલીસ પકડવામાં આવે છે ત્યારે હેલ્મેટ લેવાની વાતો કરતા હોઈએ છે. હવે આપણે કાકાની વાત પાછી સામે સાંભળીએ કે કાકા શું કહે છે. શું કહે છે? બુઢા માણસ ઈ બરાબર છે. હેલ્મેટ પહેરવાનો ફાયદા છે તો ફાયદા છે તો અમને ખબર છે, અમને જાનની જોખમ છે ખબર છે. પણ આ હેલ્મેટનું છે, સિટીમાં હરવાર ક્યાં ઘડીક ઊભું રાખવું, ક્યાં લઈ જવાનું, ક્યાં મૂકવું, એમ છે. બીજું કે આપણે એલબીસ ટર્મિન પાસે પહોંચ્યા છે. લોકો જોઈ શકો છો તમે કે ઝેબ્રા ક્રોસિંગ પાસ કરી રહ્યા છે. તમને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરું છે કે આ ઝેબ્રા ક્રોસિંગ છે એને બી પાસ કરી રહ્યા છે. ટ્રાફિક આટલા કડક નિયમ હોવા છતાં પણ લોકો સમજવા તૈયાર નથી. આપણે સાહેબ સાથે વાત કરીએ, મેડમ સાથે વાત કરીએ કે મેડમ શું કહેશે? મેડમ આપણે ઝેબ્રા ક્રોસિંગ ક્રોસ કરી છે, શું કહેશો તમે? ઝેબ્રા ક્રોસિંગ ક્રોસ કરી છે. આ તો જોવા જેવું છે. અમારા સુરતી લાલાઓ
જેમને કંઈ ખબર જ નહીં પડતી. આપણે એલબી ટર્મિન ક્રોસિંગ પર આવી પહોંચ્યા હતા ત્યારે તમે જોઈ શકો છો કે લોકો ઝેબ્રા ક્રોસિંગ પાસ કરી રહ્યા છે, પણ અમારા પોલીસ અધિકારીઓ સાઈડ પર ઊભા રહીને પાવતી બનાવી રહ્યા છે, મેમો ફાડી રહ્યા છે. ત્યારે આપણે તમને દ્રશ્યોમાં બતાવી જોઈએ અને એમની સાથે વાત કરીએ આપણે. તમે આવો. જી સાહેબ, ક્યાં પોઈન્ટ પર છે ને ઝેબ્રા ક્રોસિંગ લોકો પાસ કરી રહ્યા છે, હેલ્મેટ વગરના લોકો બી છે, તમે શું કહેશો? હા, તમે શું કહેશો? આ તો ઝેબ્રા ક્રોસિંગ પર ઊભા અટકાવવા માટે જ ત્યાં ઊભા રાખેલા છે માણસો. કયા અધિકારી ઊભેલા છે ત્યાં? તો આપણા ટીઆરપી ના માણસો છે સાહેબનું ચોક્કસપણે કેવું છે કે ટીઆરપીના માણસો પર આપણે પોઈન્ટ સોંપવામાં આવ્યો છે અને એ લોકો જ આ ટ્રાફિકનું નિયમનું સોલ્યુશન લાવશે.